નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ આજના અતિથિમાં. દર્શક મિત્રો, આપને ખ્યાલ છે તે પ્રમાણે આજના અતિથિ કાર્યક્રમમાં અમે અમારા સ્ટુડિયોમાં આમંત્રણ આપીએ છીએ એવા અતિથિને કે જેને મળવાની આપને પણ ઈચ્છા હોય છે અને અમને પણ. ઘણી બધી અલગ અલગ વિષયની ચર્ચાઓ એ અતિથિ સાથે કરતા હોય છે. આજના કાર્યક્રમમાં અમારા અતિથિ બન્યા છે સમગ્ર ગુજરાત અને સમગ્ર હિન્દુસ્તાન જેમને નામથી ઓળખે છે. એક એવી વ્યક્તિ કે જે અભ્યાસ કરીને તારણોથી કંઈક આગાહી કરે છે અને મહત્તમ આગાહીઓ તેમની સાચી પડેલ છે. બિલકુલ સાચી વાત છે દર્શક મિત્રો, આપ વિચારો છો તે જ અંબાલાલ પટેલ અત્યારે અમારા અતિથિ આજે બન્યા છે. અંબાલાલ ભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમ આજના અતિથિમાં. આભાર આપનું, સ્વાગત બદલ. અંબાલાલ ભાઈ, આપની આગાહીઓની આતુરતાપૂર્વક અમુક સમયે રાહ જોતા હોય છે લોકો. સો આપ આગાહી માટે સહાય કોની લો છો, સેના આધારે આપ આગાહીઓ કરો છો બધી? ફળ જ્યોતિષશાસ્ત્રના મેદનીય જ્યોતિષમાં વિભાગમાં વરાહી સંહિતાના આધારે હું આગાહી કરું છું. આ આગાહીમાં લોક પરંપરાગત તેમજ અન્ય ઘણા એવા પ્રકારો છે જે પ્રકૃતિની સાથે રહી જ્યોતિષ, ફળકથન, ખગોળ અને આ બધા વિભાગો મેળવીને ખાસ કરીને સપ્તનાડી ચક્રના આધારે અને સંહિતા વિષયકના આધારે શિયાળુ હવામાન ઉપરથી ચોમાસુ હવામાન બાંધવાના જે અંદાજો આપ્યા છે પદાર્થ વિજ્ઞાનની શાખા જેવા વારાહી સંહિતામાં, રહસ સંહિતામાં, ભદ્રબાહુ સંહિતામાં આ બધાના આધારે લઈ અને હું આગાહી કરવા યથિત પ્રયત્ન કરું છું. અંબાલાલભાઈ, આજે આગાહીઓ કરો છો એમાંથી જે આપની એક આગાહી કે જેણે અંબાલાલ પટેલનું નામ સમગ્ર ગુજરાતમાં એક એક લોકો કદાચ આપને જોયા બહુ જ ઓછા લોકો હશે, પરંતુ અંબાલાલ પટેલના નામથી લગભગ બધા પરિચિત છે અને તે છે 26મી જાન્યુઆરીના ભૂકંપની આગાહી. આગાહી તો હું પહેલાં જ કરતો હતો, ભાવનગરના ભૂકંપની આગાહી પણ આપતો હતો સંદેશ દૈનિકમાં. ખાસ કરીને મને એમ જણાવ્યું કે પદાર્થ વિજ્ઞાનની શાખાઓમાં ઊંડા ઉતરવા જેવું છે અને લોકોને આ વિદ્યા ખપ લાગે એવી છે, એટલા વિચાર વિનિમય કરવા માટે ઇન્દ્રમંડળનો કંપ એક વિષય આવે છે ભૂકંપ લક્ષણમાં. એ વિષયમાં કીર, કાશ્મીર, સૌરાષ્ટ્ર આ બધા ભાગો આવે છે કર્કવૃતની ઉપરના, આ ભાગોને ધ્યાનમાં રાખીને 25મી જાન્યુઆરીના જે કંપન આવશે એની આગાહી 25મી જાન્યુઆરીના કંપનની કરેલી. 26મી જાન્યુઆરીએ કંપન આવેલા અને ત્યાર પછી પણ મેં 65થી જે આગાહી કરેલી એમાં 65થી ભય પ્રેરિત થયેલો. આમ છતાં એ 5મી તારીખમાં પણ 5 રિક્ટર સ્કેલના ભૂકંપની આગાહી કરેલી જે પણ સત્ય ઉતરેલ હતી. અંબાલાલભાઈ, આપે જ કીધું કે મેં આગાહી કરી હતી ને એના કારણે ભય ઉત્પન્ન થયો હતો. એવું લાગી રહ્યું છે ખરું કે આવી આગાહીઓ થતી રહે અથવા તો આપના દ્વારા થતી રહે તો એનાથી વધુ સહાય થતી હોય છે? સરકારી તંત્રને જાગવા માટેનો પૂરતો સમય મળે છે કે પછી ડર ઊભો થાય છે આનાથી વધારે? આમાં સામાન્ય રીતે જે પ્રજામાં જે છે, એક વખત કોઈક ઇવેન્ટ્સ બની જાય મોટો ભૂકંપ, ત્યાર પછી સામાન્ય રીતે ભયભીત બની જવા એ સ્વાભાવિક છે. આમ છતાં આવી આગાહીઓ જો અનુભવોના તારણના આધારે કરવામાં આવે, માત્ર તારણો ના હોય અને પાછલો રેકર્ડ અથવા તો આનો અનુભવ વિના માત્ર પંચાંગમાં મંડળ કે અન્ય કરવા પૂરતી કરવામાં આવે તો ક્યારેક એક આગાહીઓ સત્ય નજીક ન પહોંચી શકે. સત્ય નજીક જો આગાહીઓ પહોંચતી હોય તો આ આગાહીઓ ગવર્નમેન્ટની સરકારની સહાયમાં રહી અથવા તો સરકારને અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટને અથવા આપત્તિ યાને આપત્તિ વ્યવસ્થાપનને ઉપયોગમાં થાય અને સરકારશ્રીની સરકારશ્રી તેમજ પ્રજાની સેવા થાય તો એ પ્રમાણે આગાહી કરવામાં કોઈ હરકત હોઈ ન શકે એવું મારું માનવું છે. અંબાલાલભાઈ, સરકારી કર્મચારી તરીકે આપે સેવા બજાવી છે તો એની સાથે સાથે આ શોખ શરૂ ક્યારથી થયો આપને? સામાન્ય રીતે હું બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી પ્રાપ્ત કરી અને ખાસ કરીને ગુજરાતના મોટાભાગના વિભાગોમાં મારે બીજને પ્રમાણિત કરવા જવું પડતું હતું. આથી હું ખેતરમાં પાક પરથી જોઉં તો ક્યારેક પાકને વરસાદની જરૂર પડે, ક્યારેક પાક છે એની અંદર ફૂલ ભમરી ગરી જાય, ક્યારેક એની અંદર ઈયળો કાતરા વધારે પડે, ક્યારેક છે પાકમાં પાણીનું અવરસણ થાય તો પાક મૂરઝાતો જોવા મળે, ક્યારેક પાણીની વ્યવસ્થા બરાબર ન હોય, ત્યારે મને ખેડૂતોના પ્રશ્નો જોઈને એમ થયું કે આ આગાહી
આના આગાહીઓ માટે કોઈ એવા ગ્રંથો હોય અથવા તો એવી કોઈ લોક પરંપરા સાથે હોય અથવા તો પ્રકૃતિ સાથે રહી અને આપણે આગાહી કરી હોય તો ખેડૂત ભાઈઓને ઉપયોગી થાય તો એનું ઘણું શ્રેય, એક શ્રેયકારી રહેશે. આ ગણતરીએ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ હોવાના કારણે અને મારી સર્વિસ નોકરી પણ એ પ્રમાણે હોવા સાથે ખેડૂતો સાથે આખા ગુજરાતમાં લગભગ ફરવાનું થયું હોયને આ આગાહી કરવા હું પ્રેરાયેલો છું. આપે આગાહી કરવાનું શરૂ કર્યું ખાસ કરીને કે આપણે જે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં હતા તો ક્યારે એવી આગાહીઓ આપને ખેડૂતોને આપવાની એવી કોઈ બનાવ બને તો કે જેમાં લખ્યું એ પ્રમાણે આપ કહી શકો ખેડૂતોને કે આ વખતે વરસાદ થશે તો આવું કરવું જોઈએ કે નહીં પડે તો આવું કરવું જોઈએ, એનો ઉપયોગ ક્યારે કરેલો છે ખરો ને પહેલા? સામાન્ય રીતે આપના કાર્યકાળ દરમિયાન? મારા કાર્યકાળ દરમિયાન સામાન્ય રીતે વરસાદની જે આગાહીઓ જે છે એ પ્રમાણે વરસાદ થાય, પણ કયા પાકો થાય અને શું થાય એ કંઈ નક્કી કરી શકાય નહીં. સામાન્ય રીતે શિયાળુ હવામાન પરથી આપણે અંદાજ બાંધીએ વરાઈ સંહિતા અન્ય તો ચોમાસામાં વરસાદ સારો થશે અને આ પ્રમાણે વરસાદ થશે, પણ સફેદ ધાન્ય થાય, કાળું ધાન્ય થાય, બ્લેક ધાન્ય થાય એમાં હું માનતો નથી. પાણી કેટલું પડશે એ માટે મેં જરા પ્રયત્નો કર્યા છે અને એમાં મને ઘણી સફળતા મળી છે. આ જો કે 85-87 સાલમાં ઘણી વખત મને પરિણામ ઓછું મળ્યું છે, પણ આમ છતાં એક આ જ્યોતિષ વિષયક આધારને ભૌગોલિક કારણો અથવા ભૂભોગળ સાથે જાણી લેવું જોઈએ. કારણ કે ઘણીવાર અલનીનો નામનો પ્રવાહ વહે છે એટલે એ પ્રવાહ કે લાલિયો પ્રવાહ, આ બે પ્રવાહો ભારત વર્ષમાં ભેજવાળા ફરકમાં લઈને નથી આવતા તો ઘણી વખત અવર્ષણ થાય છે. તેમાં સૂર્યના ડાઘાઓને પણ ક્યારેક આ પ્રમાણે હોય છે. એટલે ખાસ કરીને આપણું જે હવામાન છે એ આફ્રિકાથી હિન્દી ચીન સુધી તેમજ તાહિતી ટાપુથી ઓસ્ટ્રેલિયન ડાર્વિન ટાપુના વચ્ચેના ભાગોમાં એ ભૂગોળ સાથે તાલ મિલાવી અને જે શાસ્ત્રોમાં લખેલું છે શિયાળો ઉનાળો ચોમાસું સામાન્ય રીતે મે મહિનામાં ગંગા જમુનાના મેદાનો તપવા જોઈએ, શિયાળામાં બલુચિસ્તાન ઉપર એક ઉનાળાના જે આપણે જે ચોમાસાના જે વાદળો જે છે શિયાળો એ ફરક ના થવા જોઈએ અને હિમાલયનો બરફ પડવો જોઈએ. પછી વિષુવવૃત્તનું હવામાન છે એ સામાન્ય રીતે મેની આખરમાં બદલાવવું જોઈએ, અમુક પ્રમાણના સાયક્લોન થવા જોઈએ. એટલે હવામાનમાં ઘણી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. માત્ર એકલા ગ્રહયોગોથી આગાહી આપણે કરવામાં આવીએ તો ક્યારેક ગ્રહયોગોથી હવામાનનો પલટો આવી શકે, પણ એ ફરકાઓ લગભગ 1000 કિલોમીટર સુધીના ફરકના થવા જોઈએ, એને લગભગ 400 કિલોમીટર જેવો એની ત્રિજ્યા હોવી જોઈએ. એવી 1000 કિલોમીટરમાં 400 કિલોમીટરનો વ્યાસ તેમજ લાંબી એવી ત્રિજ્યા હોવી જોઈએ. આવા ફરકાઓ જો હિન્દુસ્તાનમાં ગંગા જમુનાના મેદાનો પર આવે અને 500 કિલોમીટરની રેન્જમાં જાય અને પાછળથી પણ એવા ફરકાઓ આવ્યા કરે તો એની સાથે ભૌગોલિક તાલ મિલાવી અલનીનો અથવા લાલિયોની અસરો નથી, તેમજ અન્ય પણ જે વાતાવરણ જે છે એના ઉપર પરિબળો જે છે એ. અમલભાઈ, આટલો બધો અભ્યાસ એક આગાહી કરવા માટે આપે કીધું તે વિષુવવૃત્તમાં થવું જોઈએ, તો એ બધા માટે આપ કઈ રીતે એના રિસર્ચ કઈ રીતે કરો છો આની ચર્ચા કરીશું આપણે એક નાનકડા બ્રેક પછી. Now, City Cable operators also provide instant broadband connectivity. Zamane se kadam aage. Zamane se kadam aage. Best service, best price. Zamane se kadam aage. City Broadband. Hamesha aapke saath chalta rahe. City Broadband. Zamane se ek kadam aage. દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું બ્રેક પછી આજના અતિથિ કાર્યક્રમમાં. આજના અતિથિ કાર્યક્રમમાં આજે અમારા સ્ટુડિયોના અતિથિ બન્યા છે અંબાલાલભાઈ પટેલ.
અમલભાઈ, આપણે વાત ચાલતી હતી કે આટલો બધો એક એક આગાહી માટે અલગ અલગ વિસ્તારોમાં શું થાય છે અને એની અસર હવામાન, આપણા દેશના હવામાન કે ગુજરાતના હવામાન પર કેવી પડશે, તો આટલું બધું રિસર્ચ કરવું, ત્યાંના સમાચાર લેવાય કઈ રીતે શક્ય બને છે? સામાન્ય રીતે આ ટીવીના વખતમાં અને ન્યૂઝ પેપરના વખતમાં એ અઘરું નથી. મારા ખ્યાલ મુજબ તો તમે રસ લઈ શકો, રસ લો અથવા તો ડે ટુ ડેના ન્યૂઝ લો, ડે ટુ ડેના પેપર વાંચો, કેટલાક ઇંગ્લિશ પેપર વાંચો, તો એમાંથી ઘણી માહિતી આપણને ઉપલબ્ધ થઈ શકે. અંબાલાલ પટેલ, એક સરકારી કર્મચારી, ભૂકંપની આગાહી બાદ ગુજરાતમાં ઘરે ઘરે લોકોના જીભે બોલાતું નામ થઈ ગયું, કેવું ફીલ થાય છે? મને તો સામાન્ય રીતે વ્યક્તિને એનું નામ બોલાતું હોય તો એનાથી અહમ આવે એ બરાબર નથી. આ બાબતનો કેમ રિસર્ચ કરવું અને એમાં વિચાર વિનિમય કરી જે તજજ્ઞો સાથે ઊંડા કેમ ઉતરવું, સિસ્મોગ્રાફિકલી હોય અથવા તો વૈજ્ઞાનિક હોય અથવા તો જ્યોતિષ હોય, બધાનો સમન્વય કરી અને લોક ઉપયોગી વિચાર વિનિમય અથવા જન ઉપયોગી આ કાર્યને કેવી રીતે મહત્વનું કરવું, અને માત્ર આપણા વેદો છે વાર્તા ન રહેતા સાંપ્રત આપણું જે પ્રાચીન જ્ઞાન છે એની ગંગોત્રી કેમ વહેતી કરવી, અને પશ્ચિમની સંસ્કૃતિને પણ આપણા જે પ્રાચીન એક લગભગ 1000 શક પહેલાના જે જ્ઞાન હતું, વરાહમીર, કશ્યપ, ગર્ગ, પરાશર, એ જ્ઞાનને વૈજ્ઞાનિક સ્વરૂપ ચાલુ સિસ્મોગ્રાફ અથવા તો ભૂકંપના વૈજ્ઞાનિકો સાથે કેવી રીતે તાલ મિલાવવો, આજના સમયમાં જે અત્યારે અવેલેબલ છે એની સાથે કેવી રીતે તાલ મિલાવવો, તો આ જ્ઞાન કઈ રીતે આગળ વધારવું, તે વ્યક્તિ અંબાલાલ પટેલ હું પોતાના મારું નામ અથવા તો વસ્તુ ભૂલી ગઈ અને મને શાસ્ત્ર સાથે આખી જે પ્રકૃતિની પંચ તત્વ સાથે તાદાત્મ્ય અનુભવવામાં વધારે રસ આવે છે. અંબાલાલભાઈ, આપે કીધું તે પ્રમાણે ખૂબ જ સરળતાથી કે નામ થવાથી એક કોઈ પણ જાતનો અહમ આપનામાં, આપની સાથે વાત કરી અમે, ખૂબ જ સરળતાથી આપ વાત કરો છો, એવું લાગતું જ નથી મને કે એવા જ આગાહી કરનાર આવા અંબાલાલભાઈ સાથે બેઠું છે, અને મને પણ મળવાની બહુ ટાઈમથી ઈચ્છા હતી. પરંતુ અંબાલાલભાઈ, ભૂકંપની આગાહીએ થોડા ડિસ્ટર્બ કરી દીધા હતા ખરે, કારણ કે એ આગાહી પછી આપણે ઘણી બધી કાનૂની ગૂંચનો પણ આપણે સામનો કરવો પડ્યો હતો. ભૂકંપની આગાહીમાં આમ તો હું લગભગ સરકારની સેવા તો આ રીતે વરસાદની અગાઉ એ પણ આપતો હતો. ક્યારેક એ સરકાર જે છે એને સાઈડમાં મિટિંગો બેસવાનું પણ થતું હતું. હમણાં છેલ્લે રિટાયર થયો ત્યાં સુધી પણ એ આગાહી આપતો હતો, ક્યારેક લખીને આપ એને નોંધ લેવાતી હોય અથવા ન લેવાતી હોય પણ લખીને મારે આપવી પડતી હતી અને સેક્રેટરીઓ બોલાવતા હતા આ બાબતમાં, એટલે આ બાબતમાં ચાલુ રાખ્યું હતું આખું. ભૂકંપની આગાહી પછી, ભૂકંપની આગાહી થઈ એટલે આપણને એમ જણાયું કે જે સરકારશ્રીએ આપણી સેવા લીધી તો આપણી સાથે જે આ વ્યવહાર કર્યો એ ઉચિત મને ઉચિત ન જણાયું. છતાં હાલમાં પણ સરકારની સાથે રહીને આ બાબતમાં કેમ વિચાર વિનિમય કરવો, ભલે હમણાં પણ મને નોટિસો આપે છે, હમણાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઈ આગાહી પછી નોટિસ આપી આપને? ગાંધીનગર સમાચારમાં એક આગાહી કરી હતી મેં, દેશ અને દુનિયાને વ્યાકુળ બનાવશે. આગાહીમાં કઈ મોટું વસુંધરા છે એ મનુષ્યનું આશ્રયસ્થાન નાબૂદ થવાની વાત નહોતી કે મોટી કોઈ અફવા ફેલાવવાની વાત નહોતી. છતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટે જાન્યુઆરીને મને નોટિસ આપી, એપ્રિલમાં એમણે ભારપૂર્વક જણાવ્યું કે તમારે આગાહી આવી કરવી નહીં વૈજ્ઞાનિક ધોરણ વિનાની. ખરેખર તો એ ડિઝાસ્ટર મેનેજમેન્ટના 15 પ્રકરણમાં આવું જે કર્યું એ સમાન કિસ્સામાં સમાનતા ન હોય એવું મારું જરા વલણ જોવા મળેલું છે, કારણ કે અન્ય જ્યોતિષીઓની આગાહીઓ પણ આવતી હતી. તો શા માટે અંબાલાલ પટેલને જ આ નોટિસ મળી? હા મળી, એક અને એ મને કંઈ સમજાતું નથી. પણ અંબાલાલ પટેલને એટલા માટે નોટિસ મળે છે કે અંબાલાલ પટેલની એક આગાહી જે તે સમયના સરકારને હલાવી શકે છે. સરકારને હલાવવું અથવા ન હલાવવું એનાથી કંઈ વિજ્ઞાન બંધ થઈ જતું નથી. અંબાલાલ પટેલ ગમે તે સરકાર હોય તો એના કરતા વેદોને વાર્તા માને એવું મારું વલણ નથી. મારું વલણ તો સાંપ્રત કાળમાં સંહિતા વિષય ગ્રંથો જે જયપુર, દિલ્હી, ઉજ્જૈનમાં આપણું જે શાસ્ત્ર હતું એને આગળ વધારવાનું છે. અને હું માનું છું નિસંગ સરકાર પણ એક વખત આ સમજ છે કે સંહિતા વિષય ગ્રંથોમાં પદાર્થ વિજ્ઞાનની ઘણી ઘણી શાખાઓ છે અને આને આવી શાખાઓને સરકાર તરફથી
એના જે વટ વૃક્ષ છે એને પાણી પાવ્યું નહીં અને સુકાઈ ગયું, અને સુકાઈ જશે, સુકાઈ જશે તો આ જ્ઞાન નાબૂદ થઈ. મારે 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 એ જ વિષય પર આવવું છે કે આપણે લાગે છે ખરું કે આમાં આટલું બધું ગૂઢ રહસ્યો પડેલા છે, અને જો વિજ્ઞાન કે એના રિસર્ચ માટે આપતું હોય અને આટલે એ રહસ્યોને ખુલ્લા કરવાનું કાર્ય જ્યારે આપ કરી રહ્યા છો, ત્યારે આવા ગ્રંથોને કે આવા પૌરાણિક ગ્રંથોને એમાં લખાયેલા બધી જ વસ્તુને ઉજાગર કરવા માટે એક અલગ ડિપાર્ટમેન્ટ કે ફંડ ફાળવવું જોઈએ. આમાં એક આપણા ગ્રંથો ભૂષણ રૂપ અને દેણગી રૂપ છે. સામાન્ય રીતે આવું એક ફંડ ફાળવવામાં આવે અને એમાં જે સત્ય પ્રમાણિક ધોરણે મહેનત કરે એવા વ્યક્તિઓને રાખવામાં આવે. માત્ર ડિપાર્ટમેન્ટ છે એટલે વિભાગ પૂરતું આ કાર્ય કર્યું, કોઈને નિરીક્ષણનું કાર્ય આવ્યું વાદળોનું, ગર્ભલક્ષણનું, કોઈને અન્ય કારણ આવ્યું, કોઈને મે મહિનામાં આવ્યું, એટલું કર્યા વિના સમગ્ર રીતે આ બાબતમાં રસપૂર્વકનો અભ્યાસ કરે એવા વિજ્ઞાન તજજ્ઞો એની સાથે રહી અને આ કામ કરવામાં આવે સરકારને, તો એક ડિપાર્ટમેન્ટ તો આ નાનું શું મોટું થઈ શકે એવું છે અને ઘણું ઉપયોગી પણ થઈ શકે એવું છે ને. આપત્તિ વ્યવસ્થાપનને પણ આ ઘણું ખપ લાગે એવું છે. આપણે જાણીએ કે હમણાં ગુજરાત મિત્રમાં આગાહી કરેલી સુરતમાં કે 31 જુલાઈમાં મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ થવાનો છે. ગુજરાત જ્યોતિષની દ્રષ્ટિએ ગુજરાતમાં આપણે એટલા માટે ન રાખ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જો આ નોર્મ છે તો 6 મહિનાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રકરણ 15 પ્રમાણે ગ1માં 6 મહિનાની સજા અથવા તો 10,000 દંડ અથવા તો બંને થાય. એટલે આપણે ગુજરાતથી થોડા અટકી ગયા. આમ છતાં જબરદસ્ત પૂર આવ્યું અને પૂરમાં સરકારના માટે ઘણા પક્ષીય ધોરણે પણ એના ઉપર ઘણા વાધા વચકા તકલીફમાં મુકાયા. આ શાસ્ત્ર માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ મળ્યો હતો. પાટણ યુનિવર્સિટીમાં આ કોર્સ કેમ દાખલ થાય એવું મેં મારો લેટર પણ પહોંચાડ્યો હતો, આ પણ પહોંચાડ્યો હતો. છતાં મને ખેદની વાત એમ છે કે જે સાંપ્રત સરકારે આ વિદ્યા પ્રત્યે ખાસી એવી ઉદાસીનતા દાખવી હોય એવું મને સ્પષ્ટ મને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અમરલાલભાઈ, બ્રેકનો સમય થયો છે, પરંતુ બ્રેક પછી હું આપને પૂછવા માંગીશ કે આપે જે કીધું તે પ્રમાણે એટલો સપોર્ટ થતો નથી, જેટલું ધ્યાન આપવું જેટલું અપાતું નથી, કારણ કે હજી પણ ઘણા લોકો એવું માનનારા છે કે જ્યોતિષ એ ફક્ત બકવાસ છે, આધાર રાખવો હોય તો વિજ્ઞાન પર જ. આ વિશેની ચર્ચા કરીશું એક નાનકડા બ્રેક પછી. City cable operators also provide instant broadband connectivity. Zamane se kadam aage. Zamane se kadam aage. Best service, best price. Zamane se kadam aage. City broadband. Hamesha aapke saath chalta rahe. City broadband. Zamane se ek kadam aage. દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ આજના અતિથિમાં. આજના અતિથિમાં આપણે ચર્ચા કરી રહ્યા છે જેમની આગાહી મહત્તમ સાચી પડી છે તેવા અંબાલાલ પટેલ સાથે. અંબાલાલભાઈ, બ્રેક પહેલાં મેં આપને એક વાત પ્રશ્ન અડધો જ મુકાયો હતો કે હજુ પણ ઘણા એવા લોકો છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ પોતે પણ એટલા જ માટે સજાની એવી જોગવાઈઓ બંધારણમાં લખાઈ છે એમણે કે આવી આગાહીઓ ફક્ત ને ફક્ત અફવા હોય છે જેનાથી લોકોમાં ભય પ્રેરિત થાય છે. રેશનાલિસ્ટોનું કહેવું છે કે જ્યોતિષ એ ફક્ત બકવાસ છે, ગપ ગોળા છે અને આજીવિકાનું સાધન છે લોકોને ભોળવીને આ ખોટા ધંધા થઈ રહ્યા છે. જ્યોતિષમાં ઘણી વખત લેભાગો ઘૂસી જવાથી રેશનાલિસ્ટની વાત પણ સાચી છે. ભોળા લોકોને ભય પમાડી અને ઘણી વસ્તુઓ અથવા તો એવા કિસ્સાઓ પેપરમાં આવે છે તાંત્રિકો કે માંત્રિકોના.
આમ છતાં જ્યોતિષના બકવાસ કહેવો એ એમના અભ્યાસની એમનો અભ્યાસ કર્યા વિનાનો ઉતાવળ જેવું જણાય છે. જો પાણીમાં તરવું હોય તો તળાવમાં તરતા એક કિનારેથી બીજા કિનારે નીકળતા આપણે જાણતા હોવા જોઈએ. એટલે રેશનાલિસ્ટોની વાતો જે છે સામાન્ય રીતે વાસ્તુશાસ્ત્ર હોય તો એના સામાન્ય વૈજ્ઞાનિક સિદ્ધાંતોને પર રહી અને ઘણી વખત આખું બધું મકાન તોડાવી નાખવામાં આવતું હોય એવી રીતે ઘણા બીજા કારણો સર. તો કેટલીક બાબતો એવી છે, કેટલીક બાજુ તાંત્રિકો મહિલાઓને બોળવાઈને અથવા તો ઠગ કરવામાં ત્યાં રેશનાલિસ્ટો સાચા છે, પણ રેશનાલિસ્ટોના માટે ગ્રહોની માણસો પર અસર થાય છે કેમ કે થાય છે એ સૂક્ષ્મતાથી કહી શકાતું નથી. આમ છતાં અસર થાય છે ચોક્કસ બાબત છે. કાલસર્પ યોગ જેવો છે એવા યોગ ઘણી વખત વારસાગત ઉતરતા હોય છે. કેટલાક યોગો આપણે ઊંડાણથી જોવા જઈએ તો આપણને ખ્યાલ આવે છે. ઘણી વખત એવા યોગો હોય છે કે મેલ અને નર, મેલ અને ફિમેલ એટલે સ્ત્રી અને પુરુષ, એમાં ડૉક્ટરની રિપોર્ટો નોર્મલ હોવા છતાં અમુક કર્મકાંડની વિધિ કરાવવા પછી એને સંતાન પણ થયેલા છે. એટલે આ બાબતો જે છે એ વિજ્ઞાન જે છે એના કરતાં આ બાબતો પરાવિજ્ઞાન છે. હમણાં આભા વિશે પણ નવા સંશોધન થયા છે. એટલે આ બધા સંશોધન પરાવિજ્ઞાન છે. સામાન્ય રીતે વિજ્ઞાન આપણે એને ગણીએ કે ચિંતન અને તર્ક એ દ્વારા જે સિદ્ધાંતો પ્રસ્થાપિત થયા અને એ અનુભવોમાંથી પસાર થયા. એટલે વિશેષ રીતે આ વિજ્ઞાનને એક ચોક્કસ માળખામાં કંડારિત કરાવી દેવામાં આવ્યું. એટલે એટલા પૂરતો તેનું ક્ષેત્ર મર્યાદિત થઈ જાય છે. પણ છતાં પંચ આકાશવાયુ જળ પૃથ્વી અને પંચ તત્વોની ભાંજગળ આ મનુષ્ય અને મનુષ્યનો એક બ્રહ્માંડનો એક અંગ છે અને એની સાથે કઈ રીતે તાલ મિલાવે છે. એટલે કેટલાક એવા રહસ્યો જે છે જેમ મેં આપને કહ્યું કે આભા સાથે એ માણસનું અત્યારે એમાં સંશોધન કેટલાક સફળ થયા. અંબાલાલભાઈ, આપ તો વિજ્ઞાનના સ્ટુડન્ટ પણ બીએસસી એગ્રીકલ્ચર કરેલું છે અને આને કઈ રીતે કોમ્બિનેશન કઈ રીતે બનાવી શકો આપ જ્યોતિષ અને વિજ્ઞાનને? જ્યોતિષ અને વિજ્ઞાનને કોમ્બિનેશન બનાવવાની વાત જ નથી. કારણ કે સંહિતા વિશે ગ્રંથોમાં આપણે સૂર્ય સિદ્ધાંતમાં ગણ્યા તો એ ગ્રહોને ગતિઓ અથવા એની એના જે આંકડાઓ છે અત્યારે હાલ છે. ભાસ્કરાચાર્ય કે ગમે તે વર્ષો પહેલાં પણ એ ગણિત હતું, અત્યારે પણ ગણિત છે. એ ગણિતમાં કોઈ મોટો તફાવત આવ્યો નથી. અત્યારે સુપર એના દૂરબીનો હોવા છતાંય આપણે જે ઋષિમુનિઓએ જે ગણિત કર્યું હતું એ ગણિતમાં અત્યારે થોડોક વધારો થયો છે. એટલે આ તો એક પ્રમાણે ચાલ્યા જ કરતું આ જ્ઞાન છે. તો આવા જ્ઞાનમાં વરાહમિહિર, કશ્યપ, પરાશર એનો ગ્રહોનો વિકૃતચાર, હમણાં જો દરિયામાંથી પાણી જે મીઠું થયું, આ બાબતમાં આવી ઘણી ઘણી બાબતો, એ ઉપરાંત વનસ્પતિને કલમો બનાવી. પણ વિજ્ઞાન સાથે જોડાયેલા લોકો એવું કહે છે, અમારા કાર્યક્રમમાં સાયન્સ એક્ટિવિસ્ટ આવ્યા હતા જે બિલકુલ આનો વિરોધ કરે છે. એમણે કીધું હતું કે વર્ષ દરમિયાન 2-3 વખત આવું નોર્મલી થતું જ હોય છે. આ કોઈ ચમત્કાર કશું હતું જ નહીં. નોર્મલ થતું હોય છે એક જે ગ્રહો આ વખતે પહેલીવાર લોકોએ ચાખ્યું એમ નહીં. નોર્મલ થતું હોય છે એ એમનું કહેવાનું થતું હોય છે. ઘણી વખત તો આપણે જોયું કે અતિવૃષ્ટિ જે છે એની એક ફોરકાસ્ટ વિજ્ઞાન દ્વારા કરવામાં આવ્યો 1976 ના આધારે અહીં કર્યું. ગઈ વખતે પણ અતિવૃષ્ટિના આંકડાઓ આપ્યા 1200. તો આ આંકડાઓ એક જ્યોતિષના શિયાળો હોવાનું પરથી ચોમાસું હોવાના અંદાજ બાંધવાના. ઉપરાંત ગ્રહો જે કર્કનો શનિ 1976 શું પરિણામ આપ્યું હતું, 1945 શું પરિણામ આપ્યું હતું, હવે 1905 અને 1906 શું પરિણામ આપશે એ ડેટા ઇલેક્ટ્રિકમાં અથવા તો ગત વર્ષની ઘટનાઓ એ ઘટનાઓ કરતાં તાલ મિલાતા એ ઘટનાઓ ઘણી સત્ય સાબિત જોવા મળે છે. ભલે વિજ્ઞાન ન મળે પણ લોકોને જે નજરે લાગે અને એના લોકોના અનુભવમાં જણાય તો એ વિજ્ઞાન જ છે ને. તો પછી એમનું જે કહેવાનું કથન જે છે એ કઈ રીતનું છે, લોકો ખોટું હોય તો એ લોકો માને નહીં, એનું આયોજન કરે નહીં. એટલે ઘણી વખત વધારે પડતા લોકો માનતા હોય એ વસ્તુ સત્ય છે એમ હું માનું છું. અંબાલાલભાઈ, આપને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી મળેલા જે પણ ગાઈડલાઈન છે તે પ્રમાણે અમુક આગાહી કરવી નહીં, પરંતુ અંબાલાલભાઈ જ્યારે અમારા સ્ટુડિયોમાં આવેલા છે, ભારત દેશ વિશે હું રાજકારણની વાત કરું છું, એના માટે શું આપ આગાહી કરો છો? રાજકારણ વિશે આ પ્રમાણે થોડીક મર્યાદામાં રહીને હું વાત કરું. સામાન્ય રીતે ભદ્રભાવ સંહિતા અથવા તો સંહિતા વિશે ગ્રંથો પેલા રાજાશાહી હતી, રાજાઓનો નરપતિ જચેરિયા જેવા ગ્રંથોમાં તો રાજાઓને શું કરવું જોઈએ, રાજાઓ ક્યારે યુદ્ધ કરવું જોઈએ, રાજાઓ કેવા સંજોગોમાં યુદ્ધ કરવું, રાજાઓને શું થશે, અને એ વખતે જે આપણા પ્રાચીન ભારતના નામો જે છે એમાં ઘણા રજવાડા હતા
એટલે એના નામો અલગ અલગ છે, એમાંથી આપણે સાંપ્રત નામો કરવા જોઈએ. ધારો કે મગજ છે, કોથળ છે, અંગ છે, બંગ છે. આપણે ગિરનાર લઈએ તો રૈવત્ય છે, ઉત્તર પ્રદેશ લઈએ તો આંધ્રક છે, ભરૂચ લઈએ તો ભૃગુકચ્છ છે. આમાં જે આખા જે આખા રાજ્યો હતા, આપનો પ્રશ્ન ફરી જરા દોહરાવજો. ભારત દેશ માટેની આગાહી. હા, તો એવા એક કુર્મ ચક્ર છે સંહિતા વિશે ગ્રંથોમાં. એમાં એક આપણે શુક્ર જે છે, શુક્ર ગ્રહ જે ગ્રહ છે એને અસુરોનો ગ્રહ ગણેલો છે. આવા ગ્રહનો જ્યારે ઉદય થાય અથવા તો અસ્ત થાય, મનુષ્યગણ અથવા તો દેવગણમાં ઉદય થાય ત્યારે ગુજરાતની રાજકારણ એના પર પ્રભાવિત થતું હોય છે. આ રીતે એવી રીતે અલગ અલગ ગ્રંથમાં એનો ભેદ ઉલ્લેખ યુતિ આ બધી આ બાબતો પણ જણાવેલ છે. કયા ગ્રહ સાથે કઈ યુતિ થાય તો કઈ રીતે કયા પ્રદેશમાં અત્યારે કઈ યુતિ ચાલી રહી છે, કુર્મચક્ર પ્રમાણે મુશ્કેલી આવશે તેનું શાસ્ત્રમાં છે જ. એટલે એ મેદની ફરાતે જોતા મને એમ જણાય છે કે આપણે સાંપ્રત ગુજરાત ગવર્મેન્ટમાં જો શુક્રના ઉદયની વાત કરીએ તો 25/11/2006 શુક્રનો ઉદય થાય તો ગુજરાતનું રાજકારણ એ દ્રષ્ટિએ પ્રાચીન શાસ્ત્રો પ્રમાણે પ્રભાવિત થાય. શું અસર થાય એની? ખાસ કરીને એની અસરો જે રાજકારણ જે પ્રભાવિત થાય એટલે સાંપ્રત જે શાસન છે એના ઉપર તકલીફ, એના ઉપર કોઈ ને કોઈ પ્રકારની ડિઝા છે. મેનેજમેન્ટ નોર્મમાં શું એટલે આગળ નહીં કહી શકું, પણ ઘણી વખત એમાં એ લોકોમાં જે આપણે જે પ્રાચીન શાસ્ત્રમાં સત્રભંગ લખેલા હોય છે, પરિવર્તન આનો અર્થ પરિવર્તન લખેલું હોય છે. એટલે એ જે શુક્રનો ઉદય થશે એ વખતે ગુજરાત સિંધ અને એનું એ ભાગો પ્રભાવિત થાય એવું મેદની જ્યોતિષ ફળાદેશમાં જણાવેલ છે. આગળ છે કેટલીક નોમ્સના કારણે હું નહીં કહી શકું. અંબાલાલભાઈ, ભારતના ઉદય અને ગુજરાતના ઉદય માટે કયા વર્ષ સારા છે? ગુજરાતના ઉદય અને ભારતના ઉદય માટે આપણે જોવા જઈએ તો સામાન્ય રીતે મકર રાશિનો ભારત પર વધારે પ્રભાવ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઊંચા માણસો જોઈએ તો મિથુન અને ગુજરાતમાં ધન રાશિ, અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં તો ધન અને ગુજરાતમાં મિથુન. એટલે ગુજરાતની પ્રજા જોવા જઈએ તો એક જાતની બૌદ્ધિક અને વેપારી પ્રજા છે. સામાન્ય રીતે ગુજરાતનો જે વિકાસ છે એ હરણફાર થવાનો જ છે હમણાં, કારણ કે 3, 4, 5, 6, 7 22/11/2007 પણ એનો હરણફાળ થવાનો છે. ઔદ્યોગિક રીતે પણ વિકાસ થવાનો છે. ભારતને સામાન્ય રીતે આપણે મકર રાશિ ગણીએ અને ઇન્દ્રપ્રસ્થની રાશિ કર્ક ગણીએ. હસ્ત નક્ષત્ર જતું રહ્યું છે એટલે કર્ક રાશિમાં ઇન્દ્રપ્રસ્થની થોડીક ઊંઘ હરામ થાય, ઉત્તરના રાજ્યોમાં થોડીક મુશ્કેલી આવે. એટલે ભારતમાં જો સિંહનો શનિ થશે અથવા એ પછી કન્યાનો શનિ થશે ત્યાં સુધી તો હમણાં 2-3 વર્ષ તો ભારતનું હસ્તિનાપુર અથવા તો જે દિલ્હી ક્ષેત્ર છે એ પ્રભાવિત રહેશે. ખાસ કરીને વૈશ્વિક સમસ્યા જે આતંકવાદની છે, ભારતને આતંકવાદ કેટલા સમય સુધી પ્રભાવિત રહેવું પડશે? આ આતંકવાદ વિશે તો અમારે શુદ્ધ ગુજરાતીમાં ગણવા જઈએ તો પાસેરામાં પૂણી એક એવી કહેવત છે. સામાન્ય રીતે સત્વ રજ અને તમો ગુણ છે. તમો ગુણમાં જ્યારે ગ્રહો આવે ત્યારે આ સ્થિતિ વધારે પ્રભાવિત થતી હોય છે. સામાન્ય રીતે જુલાઈમાં સિંહનો શનિ થશે. એ શનિ જ્યારે મંગળ સાથે પ્રભાવિત થાય અથવા શનિ સાથે રાહુ ઓપોઝિશનમાં થાય ત્યારે આ પ્રવૃત્તિ માજા મૂકે છે. ખાસ કરીને એવું જ્યોતિષની દ્રષ્ટિએ ગણાય, જ્યોતિષની દ્રષ્ટિએ અલગ હું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત નથી કરતો, કે તમો ગુણ જે છે એ રાહુ અથવા તો ઉશ્કેરાટ છે મંગળ, એટલે શનિ અને રાહુ નવેમ્બરથી અથવા તો સામ સામે આવશે. રાહુ માત્ર સહાયક ગ્રહ છે પણ એની અસર થાય છે અને પ્રાચીન વૈદિક શાસ્ત્રમાં લખેલું છે. એટલે હજુ આના કરતાં સિંહના શનિમાં તો સમસ્ત યુરોપ ખંડ, અમેરિકા ખંડ અથવા તો જે મલેશ અને યવન દેશોમાં આતંકવાદ ભલે ને ડામવા બુશ શાસન પ્રયત્ન કરે પણ હજુ માજામુખ છે એવું મારું જ્યોતિષની દ્રષ્ટિએ કથન છે. કયા સમયગાળા પછી કીધું અને ક્યાં સુધી? એક તો માર્ચ મહિનામાં 2 ગ્રહણો થાય છે. હમણાં શનિ લગભગ મારા ખ્યાલમાં શનિનો પ્રભાવ છે એ જાન્યુઆરી મહિનામાં શનિ રાહુ ઓપોઝિશનમાં આવે છે. નવેમ્બર જાન્યુઆરીમાં 2007 પણ સિંહનો શનિ આવે છે. એટલે સામાન્ય રીતે આવતું જે સિંહના શનિમાં જ્યારે એની સામે મંગળ પ્રભાવિત થશે અથવા એની સામે રાહુ પ્રભાવિત થશે અને માર્ચ મહિનાના 2 ગ્રહણો આવશે
ત્યારે માર્ચ 2007માં ત્યારે સમસ્ત વિશ્વ ઉપર આ જબરજસ્ત આવું તો મારા ખ્યાલ મુજબ 2012 સુધીના વર્ષો બરાબર રહેશે નહીં, પણ જે 2007નું વર્ષ છે એમાં સિંહના શનિમાં આતંકવાદી પ્રવૃત્તિઓ મજા મૂકશે એવું જ્યોતિષ મેદનીય જ્યોતિષની દ્રષ્ટિએ કહી શકાય. ગુજરાત માટે કોઈ સારી આગાહી આપ? અગેન મને પણ ટેન્શન થવા મળે, પણ સારી કોઈ એવી આગાહી કે જેનાથી ગુજરાતની જનતાને મારા સિટીકોના દર્શકોને. હા, ગુજરાત માટે આપણે જોઈએ તો ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીરોકાણ માટે બહુ મૂડીરોકાણ માટે વિકાસની તકો બહુ સારી રહી છે. કેટલા સમયગાળા સુધી આપણે એમ ગણીએ એનું વૃષભ લગ્ન ગણીએ, આપણે ગુજરાતનું વૃષભ રાશિથી ગણીએ તો એનો જે 27/10/2006 પછી જે ગુરુનું ભ્રમણ થાય, 22/2/3/8 એના પછીનો જે વૃશ્ચિકનો ગુરુ થાય, એના પછી મકરનો ગુરુ થાય, એટલે આગામી 5 વર્ષમાં હજુ પણ ગુજરાતની અંદર ભલે અત્યારે અતિવૃષ્ટિ થઈ હોય ઔદ્યોગિક મૂડીરોકાણ ઘણું થશે અને ગમે તે સરકાર સાંપ્રત સરકાર તે હોય ગુજરાતના વિકાસ માટે ઘણી આગેકૂચ થશે એવું મારું માનવું છે. ધન્યવાદ અંબાલાલભાઈ, બહુ જ વાતો કરવી છે, આટલો બધો અભ્યાસ છે આપનો, ઘણી બધી આગાહી, અને આશા રાખીએ કે બીજી બધી આગાહીમાં તો પણ ગુજરાતના પ્રગતિની આગાહી આપે કરી તે જરૂરથી સાચી પડે. શું કહેતા હતા આજે સાયક્લોનનું? હાજી, ગુજરાત માટે ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ નોર્મ્સ માટે ન કહી શકાય, પણ સામાન્ય રીતે 24 ઓક્ટોબર અને 18 નવેમ્બર પછી દક્ષિણ ભારતના દરિયામાં ભારે વાવાઝોડા ફૂંકાવાના છે. આ વાવાઝોડાની જે અસરો જે છે એના પરિબળો પણ મેદનીય જ્યોતિષના એક અભ્યાસ તરીકે, હું નથી કહેતો કે વિજ્ઞાન છે, પણ એક મેદનીય જ્યોતિષના અભ્યાસ તરીકે જે ઓક્ટોબર અને નવેમ્બરમાં જે જબરજસ્ત સાયક્લોન આવી રહ્યા છે એને નજરઅંદાજ કરવા જેવા નથી. કયા વિસ્તાર આમાં પ્રભાવિત થઈ શકે? સામાન્ય રીતે 24/10 પછી દક્ષિણ ભારતમાં ઘણી અતિવૃષ્ટિ થશે. દક્ષિણ ભારતમાં એની સામાન્ય રીતે જે સાયક્લોન જે છે એ બંગાળના ઉપસાગર અને અરબ સાગરના આવશે, ગુજરાત સુધી પહોંચે અથવા ન પહોંચે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બોર્ડ કહી શકું એમ નથી, પણ દક્ષિણ ભારતમાં આ સાયક્લોન જબરજસ્ત પ્રભાવી રહેશે. જે સુનામી થયું હતું બિલકુલ એવું જ કેના કરતા પણ વધુ થઈ શકે. ક્વચિત ગ્રહોના મેદિની જ્યોતિષ પ્રમાણે ગ્રહોના ફળ અથવા અન્ય ફળ જોતા ઇન્ડોનેશિયા અથવા વિસુરતના પ્રદેશમાં સુનામીની શક્યતા પણ ખરી અને અતિ ભારે વાવાઝોડાની પણ શક્યતા વિસુરતના પ્રદેશમાં લંકાના પ્રદેશમાં ખરી. ધન્યવાદ અંબાલાલભાઈ, ખૂબ જ મજા આવી તમારી સાથે વાત કરીને. એક અમારા દર્શકોને પણ કે કેટલાય સમયથી જેમની વાતો સતત સાંભળવાની ઈચ્છા થતી હતી અને ભવિષ્ય જાણવાની બધાને ઈચ્છા હોય કે કેવું રહેશે આવતીકાલ, આવનારો મહિનો, આવનારું સાલ અને આવનારા દિવસો, અંબાલાલભાઈએ ઘણી બધી ચર્ચા ગુજરાત માટે, ભારત દેશ માટે અને વિશ્વના ઘણા બધા ખંડો માટે કરી. આશા રાખીએ કે અંબાલાલભાઈ પાસેનું જ્ઞાન જરૂરથી આવનારી આપત્તિઓને ટાળવા માટે થાય. ફરી એકવાર અંબાલાલભાઈ આપ સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ કેવો લાગ્યો તમને જરૂરથી લખી મોકલાવો, અને જો આપ પણ કોઈ અતિથિને, આપને જેમને જોવા છે, આપને જેમની વાતો સાંભળવી છે તેમને બોલાવવા માંગતા હો તો તેમનું નામ અમને આ સરનામે લખી મોકલાવો. અમારું સરનામું છે આજના અતિથિ, C-202 સહજાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિર સામે, શાહીબાગ. તો ચાલો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.